गुड मॉर्निंग अंकल, सुप्रभात, केम छो? गुड मॉर्निंग बेटा, केम चाले छे भणवा तारो? बस मस्त अंकल, शेफाली क्या छे? अरे तारी शेफाली, शेफाली तारी बेन पण केवी छे तने खबर छे? ए तो बधाय उठी जाय ने पछी उठवो, अर्धो कलाक दातण करवो, नाहवू धोवू અને પછી છે ને એક કલાક મેકઅપમાં લગાડે છે. મહારાણી તૈયાર થતી હશે ક્યાંક બેઠી બેઠી. શેફાલી, શેફાલી, શેફાલી સાંભળ તો, તારી ફ્રેન્ડ આવી છે. હાય, ક્યારે આવી તું? બસ જસ્ટ આવી, અંકલને પૂછ્યું તું ક્યાં છે તો અંકલ કે મહારાણી તૈયાર થાય છે. ચલ આપણે જવું છે ને પાર્ટીમાં. હા એટલે તો રેડી થતી હતી. બર્થડે ની પાર્ટી સાંજે હોય છે અને આ તમે સવાર સવારમાં તૈયાર થઈને ક્યાં ફરવા જવું તમારે બેને? પપ્પા એ તો જે ફ્રેન્ડ નો બર્થડે છે ને એને ઘરેથી બહાર નીકળવાની રાતના પરમિશન નથી એટલે અત્યારે પાર્ટી રાખી છે. હા એ વાત સાચી. હા અંકલ એટલા માટે જ અમારે અત્યારે જવાનું છે. હા તો સાંજે વહેલા આવી જજો ઘરે પાછા. હા હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આજકાલની જનરેશન ને બસ જે કામ સોંપો ને એમાં તો ક્યાંય જીવ જ નથી. મોજ મજા કરવી હોય ને તો એ પોતાની જાતે ઉઠી જાય વહેલા, તૈયાર થઈ જાય અને બસ થોડી આજીજી વિનંતી કરે અને મા બાપને ઇમોશનલ બ્લેકમેલ કરે અને બસ ઘર છોડીને આ ભાગ્યા. આવવાના કોઈ ઠેકાણા કોઈના નહીં. કાંઈ ક્યારે આવીશું, કંઈ કામ હોય તો પપ્પા બોલો કે ચાલો તમારે કંઈ જરૂરિયાત હોય તમે તમારું કામ પૂરું કરી દઈએ. નથી હવે કરીએ તો કરીએ પણ શું. ક્યાં છે શેફાલી? હું જાનની તારી વાટ જોઉં છું. બસ આવું જ છું. આવી ગઈ બધી વાર. હા તો મોહતરમાને તૈયાર થતા એક એક કલાક લાગે. એક કલાક? અરે તું મેકઅપ નહીં કર તો બી તું મને પસંદ જ છે. એવું? વગર મેકઅપ જ તો વધારે સારી લાગે. પણ મને ગમે છે મેકઅપ કરો એટલે હું કરું છું. તું પણ શું બધી વાત કહી દેવાની. પણ તારે એટલો બધો મેકઅપ કરવાની ક્યાં જરૂર છે? રાઈટ ને? રાઈટ રાઈટ. એક તો તું સવારે લેટ ઉઠે એમાં પાછો મેકઅપ કરવામાં કલાક કલાક લગાડે. અગર તું મેકઅપ નહીં કરતી હતી આટલો ટાઈમ નહીં લગાવતી તો તું સોચ ક્યાં પહોંચતે, આઈપીએસ ઓફિસર બની જતે કે ક્લેપ. ઓકે તો તું મેકઅપ નથી કરતી ને તો મને કે ચલ તું તું ક્યાં આઈપીએસ ઓફિસર બની ગઈ કે મને ચલ. નથી બની ને તો બની જાય. તું એટલી બધી ઉતાવળી નહીં થા. હું ક્યાં ઉતાવળી થાઉં છું? આ તો તું કહે છે એટલે તને કહું છું. વાત જ કર્યા કરશો કે હવે જશું આપણે? આ જો ને ચાલ લેટ થઈ છે ચાલો. સવારે તું તારી ફ્રેન્ડ જ્યારે ઊભા હતા સવારે મેં જોયા અને પ્રેમની વાતો કરતા હતા. ઓ હા એ એ તો મારો ફ્રેન્ડ હતો. ફ્રેન્ડ હતો ખાલી? યા એટલે તને શું લાગ્યું? તો પ્રેમની વાતો તો આમનામ તો ન થાય ના આવે તે કંઈ બીજું જ સાંભળેલું. અમે કંઈ એવું ગાતો નહોતા કરતા પ્રેમની, એ તો ફ્રેન્ડ હતો. અરે પાગલ હું તને લવ કરું છું તો હું સપનામાં પણ બીજાનું ના વિચારી શકું. તું એટલો તો વિચાર કર. શ્યોર? યા શ્યોર 100%. સાચું કહે છે ને? યા એટલે તને આ બધી મસ્તી લાગે છે? તું મસ્તી કરે છે ક્યારનો મારી સાથે? ના મને એવું લાગ્યું કે તું કંઈક નાટક બાટક તો નથી કરતી ને. ઓકે તો તને મારા પર ટ્રસ્ટ નથી એમ ને? ટ્રસ્ટ છે એટલે તો સાથે છીએ ને આપણે. તો તે મને આવો સવાલ કેમ કર્યો? મને કાનમાં એવું સંભળાણું કે તમે પ્રેમની વાતો કરતા હતા એટલે. એવું જરૂરી થોડી છે કે બીએફ ની સાથે જ તે પ્રેમની વાતો કરે. કઈ નહીં ચલો મારી મિસ્ટેક થઈ. ઓકે બાકી ચલો સોરી બોલો. સોરી બાબા. યા ડોન્ટ વરી. ઠીક છે ચાલો કોફી પીવા જઈએ. યા અરે ફેની સરસ તું મને અહીંયા મળી ગઈ.
મારે તને એક વાત પૂછવી હતી. હા બોલને. સવારે તું અને શેફાલી જ્યારે ઉભેલા ત્યારે પેલો છોકરો કોણ હતો? અચ્છા એ તો ફ્રેન્ડ છે મારો. ફ્રેન્ડ છે? હા. તારો ફ્રેન્ડ છે કે સિયાનો ફ્રેન્ડ છે? એટલે અમારા બંનેનો, આઈ મીન કેઝ્યુઅલ ફ્રેન્ડ છે અમે. તો ખાલી ફ્રેન્ડ જ છો એમ ને? હા. બીજું કંઈ હતું નહીં? કેમ કે મેં મારે કાને સાંભળેલું કે લવની વાતો કંઈ ચાલતી હતી, એટલે મારે તને તારી સાથે ક્લિયર કરવા આવવું પડ્યું. હવે તને ખબર પડી જ ગઈ છે ને, તો હું પણ તને કહી દઉં, એ સિયાનો બોયફ્રેન્ડ છે. તું એની પાછળ એ તને લવ કરે છે એવા ખોટા વેમમાં નહીં રહે. તું છોડી દે એનો સાથ. મને વિશ્વાસ નથી આવતો, કેમ કે મેં એની આંખોમાં પ્રેમ જોયો છે મારા પ્રત્યે. અરે યાર, એ તને રિયલી ચેટ કરે છે, તું ભોળો છે. જો હું સાચું કહું છું, તારે માનવું હોય તો માન, નહીતર કંઈ નહીં. આ તો હું તારી પણ ફ્રેન્ડ છું અને એની પણ ફ્રેન્ડ છું, પણ એની ફ્રેન્ડ છું એટલે હું એની રિયાલિટી જાણું છું. તું વિશ્વાસ કર મારા ઉપર, એ તને ચીટ કરે છે. મને વિશ્વાસ નહીં આવતો. તું સમજતો કેમ નથી યાર? કંઈ નહીં, જા, તારે એની સાથે પ્રેમ કરવો હોય ને તો કર. હું તો તારા સારા માટે કહેતી હતી, મને શું ફરક પડે? એઝ યોર વિશ. અરે સાંભળ, આ મારો મિત્ર ધનસુખ છે ને, એના દીકરાનું લગ્ન આવે છે અઠવાડિયા પછી, તો ખરીદી કરી લેજે કે કરવાની હોય છે. અને જો લગ્ન આપણા ઘરના જેવા છે એટલે ટીપ ટોપ બરાબર તૈયાર થઈ જવાનું છે આપણે. એ હા, તમે એની ઉપાધિ કરો માં, પણ હું કહું છું, મારે છે ને હમણાં કોઈ નવી આડી લેવી નથી. તમે 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 સાંભળો તો ખરા, આ તમે હમણાં તો હજી દિવાળી ગઈ ત્યારે તમે મને સેલું નહોતું અપાયું. એ બધી વાત સાચી, પણ આ ઘરના લગ્ન જેવા લગ્ન છે એટલે એમાં તો હું છે કે આપણે છે ને મોભિયાથી આગળ રહેવાનું છે. એ એવી જ થઈને રહીશ. જોજો તો ખરા, એ બધાય કહેશે કે અશોકભાઈ ની વહુ તો જો કેવી મહારાણી થઈને આવી છે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. તું વળી ગુડ મોર્નિંગ કરતી ક્યારથી થઈ ગઈ? એ મમ્મી પપ્પા ને જય શ્રી કૃષ્ણ જ કરાય. મમ્મી, પણ હું કોલેજમાં છું અને કોલેજમાં જે ગર્લ્સ હોય ને એ ગુડ મોર્નિંગ જ બોલે. હા, તે ફ્રેન્ડ્સ ને કે મા બાપ ને બધાય જય શ્રી કૃષ્ણ. હારું, છોડ હવે બેટા. આપણા ધનસુખભાઈ ના દીકરાના લગ્ન છે, તો તે કપડા ખરીદી લીધા? તમે આને કયો ખરીદી લીધા એમ? એ કોલેજમાં છે ને મહિનામાં બે વાર તો એ કપડા લેતી હોય. પણ પપ્પા, હું મેરેજ માટે નહીં, કોલેજ માટે જ લાવું છું, એટલે હું મેરેજ માટે તો ન્યુ લઈશ. જોયું, આ તમે કીધું ને એટલે, નહીં તો હું ખેત ને ઈજી ચલાવી લે. એ હારું, હું એને આજે લઈ જઈશ ને એને અપાવી દઈશ. આ પ્રસંગમાં આપણે નબળું કઈ દેખાડવાનું નથી. વ્યવસ્થિત કપડા લત્તા ઘરેણા જે કઈ જોતું હોય ને એ નવું લઈ જ લેવાનું છે. આપણું પૂરતું બજેટ છે. સારું, તો પપ્પા પાસેથી છે ને કા કાર્ડ લઈ લે ને કા પૈસા લઈ લે. કાર્ડ જાય એટલે બધા નથી, પૈસા નહીં, કાર્ડ જ લઈ લે. આ કાર્ડ જ લઈ લે. મારું એટીએમ કાર્ડ તને આપી દઈશ. બસ. હા બસ, પછી છે પપ્પા. અને આપણે છે ને આજે સાંજે અને કાકા લવારે આપણે જઈને લઈ આવશું. હો ને, ઠીક છે. મારે કોલેજ નો ટાઈમ થઈ ગયો છે, હું નીકળું છું. સારું. અને પાછી છે ને વેલી સર આવી જજો બેટા. હા મમ્મી. જય શ્રી કૃષ્ણ કરો. કાલવાર પાર્કે ઘેર જશે ને ત્યાં નહીં કરે ને તો નામ તમારું તો નહીં, પણ એમ કે માયે કઈ નથી શીખ્યું. આ શેફાલી છે ને એ કઈ ઇન્ડિયામાં નથી રહેવાની, એને છે ને આપણે ફોરેન લગ્ન કરાવવા છે, એટલે એને છે ને આ પ્રેક્ટિસ કહેવાય. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, હાઈ ડેડી, એ બધી પ્રેક્ટિસ કરવાની પડે. પણ હું એમ કહું, તમને ખબર જ છે કે શેફાલી આપણી ફોરેન જ જવાની છે. મોકલી જ દેવી છે. એ એમ મોકલે ન થાય. અને તમે કહો એના સસરા તો બહુ ઓલા છે. હવે તમારે સસરા ગોતવાના જ કે જમાઈ ગોતવો છે? ગાંડી સસરા ન ગોતવાના, સાસરો ગોતવાનો હોય હારો. હા, તો એમાં જમાઈ હોય. તમે જમાઈ ભણેલો હોય છે ને ત્યાંનો? એ હાર હાલ, હું તો જય શ્રી કૃષ્ણ શીખવાડીશ, તમારે જે કરવું એ કરશો. કોઈ વાતે નહીં સુધરે મારી માં. હાલો હાલો, હું જાઉં છું. ચા પાણી કરી આવું. હા, સી જોવે તમારે? તમને ન જોતો હું તમારા હાર કરવા જાઉં છું. તમે ખોટો નહીં જોવે નાસ્તે પાસા? ખોટો નહીં જોવે ખાલી. આમ આપણે એકાબીજીને ક્યાં સુધી મળતા રહેશું? મેં મારા મમ ડેડને વાત કરી છે આપણા મેરેજની. તું પણ વાત કર તારા મમ ડેડ સાથે.
હજુ મારી કોલેજ તો ફિનિશ થવા દે, પછી હું ઘરે વાત કરીશ. ઠીક છે, આટલી જલ્દી શું છે મેરેજ કરવાની? તું સમજતી કેમ નથી? તારા ઘરે તારા મમદાર સાથે વાત કરી લે તું તો ફટાફટ આપણા મેરેજ થઈ જાય, તો આપણે બે હેપી હેપી રહી શકીએ ને. હવે હું તારા વગર નથી રહી શકતો. યા, એ બધી વાત તારી રાઈટ છે, બટ મારી વાત સાંભળ. તને ખબર છે ને મારા મમ્મી પપ્પા કેટલા સ્ટ્રીક છે, એટલે મારે ધ્યાન રાખવું પડે. શું છે આ બધું? વિરાજ, તું અહીંયા? શેફાલી, મેં આવું નહીં વિચાર્યું કે તું મારી સાથે આવું કરીશ. હું તને કેટલો લવ કરું છું તને ખબર છે? તું નહીં મને સમજી શકે, પણ હું તને સમજુ છું અને હું તને લવ કરીશ અને કરતો જ રહીશ, યાદ રાખજે. એ ભાઈ, આ બધું મૂક ને, એ તને લવ નથી કરતી. આ શું બધા ગાંડા કાઢે છો? ભાઈ, મને ખબર છે શેફાલી ફક્ત મને જ લવ કરે છે, બીજા કોઈને લવ નથી કરતી. અને તને લવ બહુ નથી કરતી, એ મને લવ કરે છે. શેફાલી એના મોઢાથી કહેશે તો હું માનીશ, બાકી મને ખબર છે કે એ મને લવ કરે છે ને કરે જ છે. બસ હવે બસ કરો તમે બંને, મારા માટે તેને ઝઘડો નહીં કરો. વિરાજ, તને ખોટો વેમ છે કે હું તને પ્રેમ કરું છું, પણ સોરી, હું તને પ્રેમ નથી કરતી. હું જેનને પ્રેમ કરું છું અને એની જોડે જ મેરેજ કરીશ. તું દબાવમાં આવીને આ ડિસિઝન નહીં લે. વિરાજ, તું સમજતો કેમ નથી? હું દબાવમાં નથી આવતી કોઈના ભી, પણ મને વિશ્વાસ છે તું મને જ પ્યાર કરે છે, અને હું તને પ્યાર કરું એટલો કરું છું કે તું મને છોડી નહીં શકે. વિરાજ, મેં તને ક્યારેય સાચો લવ કર્યો જ નથી, આ બધું નાટક હતું. એ બી નાટક મેં તારા માટે કર્યું, કેમ કે તું મને લવ કરતો હતો એટલે. પણ તારા માટે એ જ સારું છે કે તું બધું ભૂલી જા. ઠીક છે શેફાલી, તું ગમે પણ કહીશ, તું ગમે એટલી બેવફાઈ કરીશ, પણ મને લાગે છે કે હું તને પ્યાર કરું છું અને તું મને પ્યાર કરતી રહીશ. વિરાજ, તું સમજ અને તું જઈ શકે છે અહીંયાથી. એ હીરો, શેફાલી મારી છે અને મારી જ રહેશે. હવે આની આજુબાજુમાં કંઈ દેખાણો ને તો તારું ડાચું તોડી નાખીશ. જા હવે. જોજે ભાઈ, એકના એક સમય હું શેફાલીને પામીને જ રહીશ. જા. જેન ખબર નહીં કેટલા ટાઈમથી મારા પાછળ પડ્યો છે, પણ હું એને સાચે લવ નહોતી કરતી. હું તો એના માટે ખાલી નાટક કરતી હતી. તને તો ટ્રસ્ટ છે ને મારા પર? હા છે, પૂરેપૂરો.